ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ કાયદો ઓગણીસો પચાસની કલમ આઠ ઇ હેઠળ આસામમાં વિધાનસભા અને સંસદીય મતવિસ્તારોનું સીમાંકન કરવા માટે નિર્ણય લીધો છે કાયદા અને ન્યાય મંત્રાલયે કરેલા અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે આસામના મુખ્ય ચૂંટણી અધિકારીને પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી સીમાંકન પ્રક્રિયા પૂરી થવા સુધી રાજ્યમાં કોઈપણ વહીવટી એકમોને રચનાની મંજૂરી ન આપે